हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल? केम छो बधा बाळको? फाइन, वेरी गुड। हूँ पण आशा राखू छू के तमे बधा ज मजामां हशो अने घरे सेफ हशो। ओके, चालो स्टूडेंट्स जल्दीथी आजनो लेक्चर शुरू करी लईए। धोरण एक विषय छे आपणो गणित, गणित विषय बराबर ने। मेथ्सना लेक्चरमां, गणितना लेक्चरमां हूँ आप सौनुं स्वागत करूँ छूँ। वेलकम स्टूडेंट्स। गणितनी अंदर आपणे केटलामुं प्रकरण शीखी रह्या छीए? यस, आपणे अत्यारे केटलामुं प्रकरण? सातमुं प्रकरण शीखी रह्या छीए। आ प्रकरणनुं नाम छे मापन। शुं नाम छे आपणा सातमा प्रकरणनुं? मापन। ओके, आ प्रकरणनी अंदर आपणे कया कया टॉपिक शीखी गया? यस, सौथी पहला आपणे शीख्या लांबू टूकु। तेना पछी सौथी लांबु सौथी टूकु। त्यार पछी आपणे शीख्या ऊंचु नीचु। तेना पछी सौथी ऊंचु सौथी नीचु। त्यार पछी आपणे शीख्या जाडु पातळु। सौथी जाडु સૌથી પાતળું, બરાબર ને? અને તેના પછી લાસ્ટમાં આપણે શીખ્યા ભારે હલકું, અને સૌથી ભારે સૌથી હલકું। આટલા ટોપિક્સ આપણે પ્રકરણ સાતમાં શીખી ગયા। તો આજે આપણે શેનું રિવિઝન કરશું ચાલો જોઈએ। જાડું પાતળું, આપણે જાડું પાતળુંનું આજે રિવિઝન કરશું અત્યારે। ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો રેડી છો બધા? વેરી ગુડ। આપણે પહેલા પ્રશ્ન વાંચીશું। અહીં આપણી સામે પ્રશ્ન છે, ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં જાડા માટે સાચાની નિશાની તથા પાતળા માટે ખોટાની નિશાની એટલે કે ચોકડી કરો, બરાબર? ચાલો ફરીથી વાંચીશું। ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં જાડા માટે સાચાની નિશાની તથા પાતળા માટે ચોકડી કરો। આપણને જે ચિત્રો આપ્યા હોય સ્ટુડન્ટ્સ, તેમાંથી જે ચિત્ર જાડું હોય તેમાં સાચાની નિશાની કરશું, અને જે પાતળું હોય તેમાં આપણે ચોકડી કરીશું। ઓકે, ચાલો જોઈએ। અહીં સૌથી પહેલાં આપણી સામે આ શેના ચિત્રો છે જુઓ તો? અહીં બે ચિત્રો આપણને આપ્યા છે। પહેલાં આપણે આ ઉપરનું ચિત્ર જોઈશું। આ શેનું ચિત્ર છે, ખ્યાલ આવે છે તમને? યસ, વેરી ગુડ। અહીં આપણને દોરડું આપ્યું છે, બે દોરડાઓ આપ્યા છે આપણને। જુઓ તો બંને દોરડાઓ સરખા છે? ના, એક દોરડું જાડું ને એક દોરડું પાતળું છે, બરાબર ને સ્ટુડન્ટ્સ? તો ધ્યાનથી જુઓ, કયું દોરડું જાડું છે અને કયું દોરડું પાતળું છે? યસ, આ જે પહેલું દોરડું છે તે જાડું છે। તો જાડા સામે કઈ નિશાની કરવાની? તો કે જાડા સામે સાચાની નિશાની કરવાની।
आ दोरडू पातळू छे, पातळा सामे कई निशानी करवानी? चौकड़ी करवानी। करी नाखी आपणे। चलो हवे नेक्स्ट जोईए। अहीं आ चित्र जुओ, आ शेनू चित्र आप्यु छे आपणने? ध्यानथी जुओ स्टूडेंट्स। ख्याल आवे छे तमने? आ शेनू चित्र छे? યસ, આ છે ટૂથપેસ્ટ। ટૂથપેસ્ટ હોય ને આપણા બધાના ઘરે? સવારે આપણે વહેલા ઉઠીને બ્રશ કરીએ છીએ ને? હા, તો આ છે ટૂથપેસ્ટ। તો જુઓ, અહીં આપણને બે ટૂથપેસ્ટ આપી છે। બંને ટૂથપેસ્ટ સરખી સાઈઝની છે, જુઓ તો ધ્યાનથી। હા, આ બંને ટૂથપેસ્ટ જે છે એ કાંઈ સરખી સાઈઝની નથી। તો એક ટૂથપેસ્ટ જાડી છે ને એક ટૂથપેસ્ટ પાતળી છે। કઈ ટૂથપેસ્ટ જાડી છે? હા, આ જે પહેલી ટૂથપેસ્ટ છે તે જાડી છે, એટલે અહીં સાચાની નિશાની કરશું। આ ટૂથપેસ્ટ પાતળી છે, એટલે અહીં ખોટાની નિશાની, એટલે કે ચોકડી કરી લેશું। ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ। અહીં જુઓ, પહેલા આપણે આ ઉપરનું ચિત્ર જોઈશું। જુઓ તો આ શેનું ચિત્ર છે આપણી સામે? શું છે આ? ખ્યાલ આવે છે તમને આ શું છે? હા, અહીં આપણને શું આપ્યા છે? પૈડા આપ્યા છે, એટલે કે વ્હીલ, બરાબર ને? એક ઝાડુ છે, એક પાતળું છે, બે પૈડાઓ આપ્યા છે આપણને। આપણે પણ અલગ અલગ સાઈઝના પૈડાઓ જોયા છે ને? સાયકલનું સૌથી પતલું હોય, પછી તો કે સ્કૂટરનું તેના કરતાં જાડું હોય, ત્યાર પછી તો કે કારનું તેના કરતાં જાડું હોય, બસનું તેના કરતાં જાડું હોય, ટ્રકનું તેના કરતાં જાડું હોય। અલગ અલગ સાઈઝના પૈડાઓ આવે છે, બરાબર ને સ્ટુડન્ટ્સ? તો જુઓ તો અહીં જે બે પૈડાઓ આપ્યા છે, બે વ્હીલ્સ આપ્યા છે, એમાંથી કયું જાડું છે અને કયું વ્હીલ પાતળું છે? યસ, આ તો સાવ સિમ્પલ છે। આ જે ઉપરનું વ્હીલ છે એ પહેલું એ જાડું છે, તો જાડા સામે કઈ નિશાની કરવાની? સાચાની નિશાની। આ વ્હીલ જે છે એ પાતળું છે, પાતળા સામે કઈ નિશાની કરવાની? ચોકડી। ચાલો હવે અહીં નીચેનું ચિત્ર આપણે જોઈશું। નીચે આપણને શેના શેના ચિત્રો આપ્યા છે ધ્યાનથી જુઓ તો આ શેનું ચિત્ર દેખાય છે આપણને? હા, અહીં ઇન્જેક્શન આપ્યું છે, છે ને ઇન્જેક્શન? આપણને તો બહુ ડર લાગે ઇન્જેક્શનથી, બરાબર ને? તો અહીં આપણને ઇન્જેક્શન આપ્યું છે। ચલો, આ બંને ઇન્જેક્શનમાં આપણે જોવાનું છે કે કયું ઇન્જેક્શન જાડું છે ને કયું ઇન્જેક્શન પાતળું છે। ધ્યાનથી જુઓ તો સ્ટુડન્ટ્સ,
આ જે બીજું ઇન્જેક્શન છે તે ઝાડુ છે. ઝાડા સામે કઈ નિશાની કરવાની? સાચાની નિશાની. તો ચાલો કરી નાખીએ અહીં સાચાની નિશાની. અને આ જે ઇન્જેક્શન છે તે પાતળું છે. પાતળા સામે કઈ નિશાની કરવાની? પાતળા સામે ચોકડી કરી નાખવાની. તો અહીં આપણે ખોટાની નિશાની એટલે કે ચોકડી કરી લઈએ. ઓકે, ચાલો હવે આના પછીનું ચિત્ર જોઈએ. હવે જુઓ આપણી સામે અહીં શેનું ચિત્ર છે? પહેલાં આપણે આ ઉપરનું ચિત્ર જે છે એ જોઈશું. જુઓ શેનું ચિત્ર છે આ? ખ્યાલ આવે છે તમને કે અહીં આ શેનું ચિત્ર આપ્યું છે? યસ, વેરી ગુડ. અહીંયા આપણને બ્રશ આપ્યા છે, પેઇન્ટ બ્રશ એટલે કે પીંછી, બરાબર ને? જુઓ તો બંને પીંછીઓ સરખી છે. ના ભાઈ, કાંઈ બંને પીંછી સરખી નથી. તો ક્યાં તો જાડી પાતળી છે. જુઓ તો સ્ટુડન્ટ્સ, કઈ પીંછી જાડી છે ને કઈ પીંછી પાતળી છે. જાડા સામે સાચાની નિશાની કરવાની છે ને પાતળા સામે ખોટાની નિશાની એટલે કે ચોકડી કરવાની છે. તો કઈ પીંછી જાડી છે? જે આ બીજા નંબરની પીંછી છે તે જાડી છે એટલે અહીંયા આપણે સાચાની નિશાની કરશું. અને આ જે પીંછી છે તે પાતળી એવી છે એટલે અહીં આપણે કરી નાખીશું ચોકડી. ચાલો હવે અહીં જોઈએ, નીચે જુઓ શેના શેના ચિત્રો આપ્યા છે આપણને અહીં. ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ્સ. અહીં છે ખીલી. ખીલી આપણને આપી છે અહીં. બે ખીલીઓ આપી છે, એક જાડી છે ને એક પાતળી છે. જુઓ તો કઈ ખીલી જાડી છે આમાંથી? આ જે પહેલી ખીલી છે તે જાડી છે એટલે અહીં સાચાની નિશાની કરશું. અને આ જે છે એ પાતળી છે એટલે અહીં આપણે ચોકડી કરી લેશું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં જુઓ સ્ટુડન્ટ્સ, આપણને શેનું ચિત્ર આપ્યું છે? પહેલા આપણે આ ઉપરનું ચિત્ર જોઈશું. જુઓ શેનું ચિત્ર છે? ખ્યાલ આવે છે તમને? યસ, અહીંયા પેન્સિલ આપી છે. જાડી અને પાતળી એ રીતે અલગ અલગ બે પેન્સિલ આપણને આપી છે. જાડી જે પેન્સિલ હોય ત્યાં સાચાની નિશાની કરવાની ને જે પાતળી હોય ત્યાં ચોકડી. ચાલો જુઓ કઈ પેન્સિલ જે છે એ જાડી છે. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, આ જે બીજા નંબરની પેન્સિલ છે તે જાડી છે. તો જાડા સામે કઈ નિશાની કરવાની?
साचानी निशानी एटले अहीं आपणे साचानी निशानी करी लेशुं। आ जे पेन्सिल छे ते पातळी छे। स्टूडेंट्स पातळा सामे शेनी निशानी करवानी? हाँ पातळा सामे चौकड़ी करवानी एटले अहीं आपणे चौकड़ी करी लेशुं। ओके वेल डन। चलो हवे अहीं नीचे जुओ शेनू शेनू चित्र आप्युं छे। શું છે આ? યસ આ છે સાપ। બે સાપ આપણને આપ્યા છે। શું કરવાનું છે આપણે આમાં? જે સાપ જાડો હોય ત્યાં આપણે સાચાની નિશાની કરી લેવાની અને જે સાપ પાતળો હોય તેની બાજુમાં આપણે ખોટાની નિશાની એટલે કે ચોકડી કરી લેવાની છે। ઓકે સ્ટુડન્ટ્સ ચલો વિચારો તો કયો સાપ જાડો છે? હા આજે પહેલા નંબરનો સાપ છે એ જાડો છે એટલે આપણે અહીં સાચાની નિશાની કરશું। અને આ જે બીજો સાપ જે છે એ પાતળો છે એટલે અહીં કરી નાખીશું આપણે ચોકડી। ઓકે સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે? ચાલો નેક્સ્ટ જોઈએ હવે। ચલો હવે જુઓ અહીં શેના ચિત્રો છે। સૌથી પહેલાં ઉપરનું જે ચિત્ર છે જે એ જોઈશું આપણે। શેનું ચિત્ર છે? હા અહીં આપણને કલર આપ્યો છે મીણિયા કલર કેસરી કલરનો છે। બે કલર આપ્યા છે આપણને અહીં। આપણે એ જોવાનું છે કે આ બંનેમાંથી કયો કલર જે છે એ જાડો છે। ઓકે સ્ટુડન્ટ્સ તો કયો કલર જાડો છે આ બંનેમાંથી? હા આજે પહેલો જે છે એ જાડો છે તો જાડા સામે કઈ નિશાની? સાચાની નિશાની। તો અહીં આપણે કરી નાખીશું સાચાની નિશાની। આ કલર જે છે એ પાતળો છે તો અહીં આપણે કરી નાખીશું ચોકડી। બરાબર છે? ચાલો હવે અહીં જુઓ અહીં આ શેના ચિત્રો છે નીચે ધ્યાનથી જુઓ તો સ્ટુડન્ટ્સ શેના ચિત્રો આપણને આપ્યા છે અહીં? હા વેરી ગુડ સ્ટુડન્ટ્સ તમને તો ખ્યાલ આવી ગયો અહીં આપણને મશરૂમ્સ આપ્યા છે। શું છે આ? મશરૂમ। આપણે આ બંને મશરૂમમાંથી જોવાનું છે કે કયું મશરૂમ જાડું છે અને કયું મશરૂમ પાતળું છે। ધ્યાનથી જુઓ તો સ્ટુડન્ટ્સ ખ્યાલ આવે છે તમને? યસ આ જે બીજા નંબરનું મશરૂમ છે તે જાડું છે તો જાડા સામે કઈ નિશાની? સાચાની। તો અહીં સાચાની નિશાની કરી લેશું અને આ મશરૂમ જે છે એ આના કરતાં પાતળું છે અહીં કઈ નિશાની કરશું? અહીં કરી નાખીશું ચોકડી। ઓકે ચલો નેક્સ્ટ જોઈએ હવે। અહીં જુઓ ઉપર પહેલાં જોશું શેનું ચિત્ર આપ્યું છે
શેનું ચિત્ર છે? યસ, અહીં આપણને બોલપેન આપી છે, પેન આપી છે, બરાબર ને? તો આ બે પેન આપી છે, તેમાંથી એક પેન જાડી છે ને એક પેન પાતળી છે. ચલો કહો તો સ્ટુડન્ટ્સ, કઈ પેન જાડી છે? હા, આ જે પહેલી પેન છે તે જાડી છે. તો જાડા સામે કઈ નિશાની કરું? સાચાની નિશાની. ને આ પેન પતલી છે, પાતળી છે, એટલે અહીં કરી નાખીશું ચોકડી. ઓકે, ચલો હવે અહીં ચાલો જુઓ સ્ટુડન્ટ્સ, હવે આપણને આ શેના ચિત્રો આપ્યા છે? ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે છે તમને આ શેનું ચિત્ર છે? યસ, વેરી ગુડ. આ છે અનાનસ, એટલે કે પાઇનેપલ. અનાનસનું ચિત્ર છે ભાઈ. આ તો જુઓ, આ બંને અનાનસ જે છે એ અલગ અલગ સાઈઝના છે, એક જાડું છે ને એક પાતળું છે. ચલો વિચારો, ધ્યાનથી જુઓ, કયું અનાનસ જાડું છે? યસ, આ જે બીજા નંબરનું અનાનસ છે તે જાડું છે, એટલે અહીં આપણે સાચાની નિશાની કરી લેશું. અને આ અનાનસ જે છે એ પાતળું છે, એટલા માટે અહીં આપણે ખોટાની નિશાની કરશું, એટલે કે ચોકડી કરી લેશું. ચાલો ચોકડી કરી લઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે આપણે જાડી વસ્તુ પર સાચાની નિશાની અને પાતળી વસ્તુ પર ચોકડી કરી, બરાબર? ચાલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. હવે આપણે શીખીશું સૌથી જાડું સૌથી પાતળું. અહીં આપણી સામે પ્રશ્ન છે, ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં સૌથી જાડા માટે સાચાની નિશાની તથા સૌથી પાતળા માટે ખોટાની નિશાની એટલે કે ચોકડી કરો. આપણને જે વસ્તુઓ આપી હોય તેમાંથી જે સૌથી જાડી હોય તેમાં સાચાની નિશાની કરવાની છે અને જે સૌથી પાતળી હોય તેમાં ચોકડી કરી દેવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, રેડી છો બધા? વેલ ડન. ચાલો જોઈએ કયા કયા ચિત્રો છે આપણી સામે. અહીં જુઓ, ધ્યાનથી જુઓ તો કઈ કઈ વસ્તુઓ છે? ખ્યાલ આવે છે તમને? હા, અહીંયા સૌથી પહેલા તો અહીંયા છે અનાનસ, પાઇનેપલ. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? આ છે ગાજર, બરાબર ને? આ છે ગાજર. અને આ શું છે? આ આપી છે આપણને પેન, બોલ પેન આપી છે. તો આ ત્રણેય ચિત્રો આપણને આપ્યા છે, તેમાંથી વિચારો તો સ્ટુડન્ટ્સ, કઈ વસ્તુ સૌથી જાડી છે આ ત્રણેયમાં? ધ્યાનથી જુઓ. શું સૌથી જાડું છે? યસ, વેરી ગુડ. આ અનાનસ જે છે એ સૌથી જાડું છે, એટલે તેની પાસે આપણે અહીં સાચાની નિશાની કરી લેશું. ઓકે, અને હવે જુઓ કઈ વસ્તુ સૌથી પાતળી છે આ ત્રણેયમાં? હા, આ બોલપેન જે છે આ બંને કરતા પાતળી છે, તે સૌથી પાતળી છે,
એટલે તેની બાજુમાં અહીં ચોકડી કરી નાખીશું। ચાલો આગળ જોઈએ। હવે પછીનું ચિત્ર છે, જુઓ અહીં કઈ કઈ વસ્તુઓ છે આપણી સામે। હા, અહીં જુઓ સૌથી પહેલા તો આપણને આપ્યું છે, શું છે આ? ઘંટ આપ્યો છે, બેલ આપ્યો છે। ત્યાર પછી આ શેનું ચિત્ર છે? આ છે ચમચી। અને આ શું છે? યસ, આ છે કોળું, પમ્પકિન। આ ત્રણ વસ્તુઓ આપણને આપી છે। તો જુઓ તો આ ત્રણેયમાં જાડી વસ્તુ કઈ છે? સૌથી જાડું શું છે? ખ્યાલ આવે છે? વેરી ગુડ, આ ત્રણેયની અંદર સૌથી જાડું છે આ કોળું। એટલે અહીં આપણે સાચાની નિશાની કરી લઈશું, બરાબર છે? ચલો હવે સૌથી પાતળી વસ્તુ જુઓ તો શું છે સૌથી પાતળું આ ત્રણેયમાં? હા, આ ત્રણેયમાં સૌથી પાતળી છે આ ચમચી। એટલે અહીં આપણે કરી નાખીશું ચોકડી। ઓકે, ચલો હવે આના પછીનું ચિત્ર જોઈએ। હવે આ શું છે? જુઓ તો શું છે આ? યસ, અહીં આપણને શું આપ્યું છે? મરઘી। ત્રણ મરઘીઓ આપી છે, બરાબર ને? જુઓ અલગ અલગ સાઈઝની છે। આની અંદરથી જે સૌથી જાડી હોય તેની સામે આપણે સાચાની નિશાની કરી લેવાની છે, ને જે સૌથી પાતળી હોય ત્યાં આપણે ચોકડી કરી લેશું। ઓકે સ્ટુડન્ટ્સ, તો ધ્યાનથી જુઓ તો કઈ મરઘી સૌથી જાડી છે? આ ત્રણેયમાંથી સૌથી જાડી મરઘી કઈ છે? હા, આ જે છેલ્લી મરઘી જે છે એ જાડી છે। તો શું કરશું? તેની બાજુમાં આપણે અહીં સાચાની નિશાની કરી લઈએ। ઓકે, અને હવે જુઓ કઈ મરઘી સૌથી પાતળી છે? આ ત્રણેયમાં સૌથી પાતળી મરઘી કઈ છે? યસ, વેરી ગુડ સ્ટુડન્ટ્સ, આ જે વચ્ચેની મરઘી છે તે સૌથી પાતળી છે। તો શું કરીશું આપણે? યસ, આ મરઘીની બાજુમાં અહીં આપણે ચોકડી કરી લેશું। એટલે સૌથી જાડી પાસે સાચાની નિશાની, ને જે સૌથી પાતળી હોય ત્યાં ખોટાની નિશાની। તો સ્ટુડન્ટ્સ, આ આપણે શીખ્યા સૌથી જાડું સૌથી પાતળું। તો આજના દિવસમાં આપણે શું શીખ્યા? પહેલાં આપણે જાડા અને પાતળાનો ખ્યાલ મેળવ્યો, ત્યાર પછી આપણે શીખ્યા સૌથી જાડું ને સૌથી પાતળું। ઓકે સ્ટુડન્ટ્સ, સો દેટ્સ ઓલ ફોર ધી ડે। થેન્ક યુ એવરીવન, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, એન્ડ યસ, સ્ટે હોમ, સ્ટે સેફ।